विद्यार्थी मित्रों उन्नति विद्यालय ऑनलाइन एजुकेशन में भूमिके सभ्य पर आपको हार्दिक स्वागत करूच। आज हूँ तमने स्टैंडर्ड 9 सब्जेक्ट एसएस चेप्टर 4 भारत की राष्ट्रीय चळवळ एना विषे माहिती आपीश। आगळना धोरणमां एटले के आठमा धोरणमां पण आपणे अभ्यास करी गया छे के भाई भारत में ब्रिटिश शासन सत्ता एटले ब्रिटिश सत्ता नो पायो कई रीते नोंधायो, बराबर। तो आपणे आ चेप्टरमां पण एना विषे माहिती मेळवानी छे। तो पहला तो आपणे जोईए के भारत ना विरोध दरमियान ब्रिटिशरोए शुं कर्युं, तो के भारत की राजकीय परिस्थिति शुं छे ए एमणे जाण्युं। पहला तो आपणे खबर छे के ब्रिटिशरो भारत में शेना माटे आव्या, तो के भाई वेपार करवा माटे आव्या। वेपार करवा माटे तो आव्या, पण धीरे धीरे एमणे शुं जोयुं, तो के भारत की अंदर की आंतरिक परिस्थिति शुं छे, अंदर अंदर लोकोनी कई रीते परिस्थिति छे, बधुं एमणे शुं कर्युं, तो के मार्ग कर्युं, बराबर। पछी एमणे जोयुं के भारत की राजकीय खटपटो, पछी अंदर अंदर नी जे लोको मां नबळाई हती ए जोयुं, अने एनो ए लोकोए लाभ उठाव्यो। कोणे? तो के ब्रिटिश ईस्ट इंडिया कंपनीए, बराबर, एनो लाभ उठावी अने पोते पोतानो आधिपत्य एमणे जाळ्युं। एटले के ईस्वीसन 1757 मां ए लोकोए बंगाळमां पग पसरो कर्यो। बंगाळमां पग पसरो कर्यो एटले के ए लोको पहेला सौप्रथम एटले વેપાર કરવા આવે, અને બંગાળમાં એમણે પોતાની સત્તા જમાવી, અને 1857 ના સંગ્રામ સુધી, જો 1757 થી 1857 ના સંગ્રામ સુધી એટલે કે 100 વર્ષના સમયગાળા દરમિયાન એ પોતે પોતાની સત્તા એમણે જમાવી રાખી, ત્યાં સમયમાં એમણે પોતાનું શું કર્યું, કે પોતાનો જે અંગ્રેજોએ જે સ્થાપેલો વહીવટી માળખા દ્વારા દેશમાં એણે સમાન કાયદા, પછી સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલીના અનુસારનું ન્યાયતંત્ર, એટલે કે પોતાના પ્રણાલી અનુસાર એમનું ન્યાયતંત્ર એમણે અમલમાં આવ્યું, એમણે અમલમાં મૂક્યું। આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી। આપણા દેશમાં રહેતા હતા, વેપાર આપણા દેશમાં કરતા, સત્તા પણ આપણા ભારતમાં એમણે પોતાની જમાવી દીધી, છતાં પણ એમણે શું કર્યું, તો કે પોતાના દેશને ઇંગ્લેન્ડને ફાયદો થાય એ પ્રમાણે એમણે વહીવટી સ્થાપના કરી, બરાબર। પછી અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું આર્થિક શોષણ કર્યું। એક પ્રશ્ન આવે છે તમારે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ દેશ બન્યો, તો કે ભારતનું આર્થિક શોષણ થયું, જે કઈ આવક હતી એ ભારતમાંથી ક્યાં મોકલવામાં આવતી, તો કે ઇંગ્લેન્ડમાં મોકલવામાં આવતી, એના કારણે તેને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ એટલે ભારતનું આર્થિક શોષણ થયું, ભારતના જે ઉદ્યોગો હતા એ બધા પડી ભાગે છે, ભારતની આર્થિક અને સામાજિક બધી નબળાઈઓ આવે છે, બરાબર। હવે આપણે જોઈએ કે 1857 ના સંગ્રામ આ બધા જ કારણોના લીધે લોકોમાં જે ધીરજ હતી ને ધીરજ ખૂટી ગઈ, અને એના કારણે 1857 નો સંગ્રામ થયો। હવે 1857 ના સંગ્રામના કારણો કયા હતા? તો પહેલું તો આપણે જોઈએ કે લોકોમાં રાજકીય શું થયું, એટલે અસંતોષ, પછી લોકોનું આર્થિક શોષણ થતું હતું, પછી સામાજિક અને ધાર્મિક પરિબળો જવાબદાર હતા, પછી તાત્કાલિક પરિણામમાં શું હતું, ખાસ જો આઠમામાં આવતું અને નવમાં તાત્કાલિક પરિણામ એ હતું કે આપણા જે લશ્કરમાં શું હતું, તો કે લશ્કરમાં એન્ફિલ્ડ નામની રાયફલ દાખલ કરવામાં આવી હતી। હવે એમાં શું હતું કે એનું જે કાર્યક્રમ છે એ આપણે મોઢેથી એ તોડવાનું હતું, એમાં એ લોકોએ ગાયની ચરબી લગાડી દીધી, તો આપણે ધાર્મિક માન્યતા પ્રમાણે આપણે ગાયને પવિત્ર માનવામાં આવે છે, તો એ એક તાત્કાલિક પરિણામ હતું, બરાબર। પછી તો કે સંગ્રામનો પ્રથમ સહિત, હવે આમાં વિરોધ કોણે કર્યો હતો, તો કે મંગળ પાંડેએ કર્યો હતો, અને આપણા પ્રથમ સહિત કોણ હતા, તો કે મંગળ પાંડે હતા। પછી આમાં સંગ્રામ કર્યો એટલે કોણે કોણે આ સંગ્રામમાં ભાગ લીધો હતો, તો કે ઘણા બધા સંગ્રામમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો, જેમાં નાના સાહેબ છે, તાત્યા ટોપે છે, રાજા કુંવરસિંહ છે, રાણી લક્ષ્મીબાઈ છે, પછી બહાદુર શાહ જફર, આ બધા જ લોકોએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો, અને એના ઘણા પરિણામો અને ઘણી બધી અસરો પણ ઉભી થઈ, એમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ। પછી એ સમયે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, રાણી વિક્ટોરિયાએ ઢંઢેરો પીટાવ્યો કે વહીવટી, લશ્કરી, સામાજિક
धार्मिक नीति में बदलाव वगैरह नो समावेश करी शकाय बराबर। हवे एक छे के 1857 ना संग्राम ना कारण आ उमरे 1857 ना संग्राम निष्फळ साधी गयो के भाई सफल केम न थयो कया कारण नो जवाबदार तो तमारो प्रश्न बे रीते पूछाय छे के 1857 ना कारण 1857 ना संग्राम ना कारण कया हता अने ए निष्फळ साधी गयो एम पण पूछाय छे। तो के भाई एक तो निर्धारित समय करता पहला ए संग्राम नी शुरुआत थी એટલે કે જે સમય ની જે તારીખ નક્કી કરવામાં આવી હતી ને એના કરતા વહેલો આ સંગ્રામ શરૂ થઈ ગયો બરાબર। ત્યાર પછી તો કે કેન્દ્રીય નેતાગીરી નો અભાવ કોઈ એવું ચોક્કસ એમ એક નેતાગીરી કરી શકે એવું નહોતું બરાબર લોકોમાં એ અભાવ હતો। પછી તો કે અપૂરતા શસ્ત્રો એટલે કે પૂરતા પ્રમાણમાં શસ્ત્રો પણ નહોતા। પછી તો કે સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના નહોતી હોતી અંગત સ્વાતંત્ર્ય દરેક ને પોતપોતાની રીતે એટલે કે બ્રિટિશ શાસનએ જે લોકોને પોતાને હેરાન કરાવ્યું પોતાના અંગત સ્વાર્થથી આ સંગ્રામમાં જોડાયા હતા। આ બધા જ કારણોના લીધે શું થયું તો કે આ જે 1857 નો જે સંગ્રામ છે એ નિષ્ફળ ગયો। અંગ્રેજોની કૂટનીતિનું પરિણામ ભાગલા પાડો અને રાજ કર્યો બરાબર। એ રાતે નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો। લોર્ડ કર્ઝન વાઇસરોય કર્ઝને શું નક્કી કર્યું તો કે ભાગલા પાડો રાજ કરો ની નીતિ અપનાવી એના કારણે થઈને પણ આ ચળવળોને વેગ મળ્યો। હવે બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો। બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો જેમાં આજના બંગાળ બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ હતો। ભારતના બીજા પ્રદેશો કરતા છે ને બંગાળમાં રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું। પછી રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો। પાછું 1857 ના જે સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા જેથી ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ હતી એ અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા। હવે વાઇસરોય કર્ઝને શું કર્યું તો કે ઈસ્વીસન 1899-1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગ પાડવામાં આવ્યા। પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બંગાળના બે ભાગ પાડવામાં આવ્યા પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ। હવે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો બધાને બંગાળની પ્રજાને એ મંજૂર નહોતું બંગાળના ભાગલા પડાય એના કારણે એનો વિરોધ દર્શાવ્યો। કઈ તારીખે તો કે 16 ઓક્ટોબર 1905 ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો। તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવે છે। તમારો પ્રશ્ન આવે છે કે કયા દિવસે રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવે છે પછી તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન આપ્યું। બંગાળની પ્રજાતંત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દુમાં રાષ્ટ્રવાદનો જુવાર કે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે। તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ અને મુસ્લિમ એકબીજાની સાથે હાથે રાખડી બાંધીને શું કરે છે તે સંગઠન શક્તિનું દર્શન અંગ્રેજ સરકારને કરાવે છે। આ આંદોલનના મહત્વના ત્રણ લક્ષણો છે કયા તો કે એક તો સ્વદેશી અપનાવવું પછી વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું।